નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રઈસા પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વર્ષમાં નગરસેવકોનું સ્વચ્છતા અભિયાન હસ્તે પર પોતા શેષણ કરાવતા હોવાના આક્ષેપ. અનેક વિસ્તારમાં ગંદકી અને નિષ્ફળ મળતા ફોટા વિડીયો વાયરલ. વર્ષે સ્ટેચ્યુ પાર્કમાં ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો. મહાનુભાવોએ ગાંધીજીને પુષ્પાંજલિ પાઠવી. તુલસીધામ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. 6,31,000 ની મત્તા ઉપર હાથ ફેરો. મામલો પોલીસ મથકે. ઝઘડિયામાં પોલીસ માટે મદદરૂપ સીસીટીવી પ્રોજેક્ટનું લોકાર્પણ. ક્રાઇમ રેટ ઘટવાની આશાઓ. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. રાષ્ટ્રીય સેવક સમિતિ દ્વારા ગાંધી જયંતીની સ્વરાજ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 152મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આરએસએસ દ્વારા સ્વરાજ ભવન ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ, સ્વયંસેવિકા શ્વેતા ડાભી, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, નગર કાર્યવાહિકા વર્ષાબેન ભાવસારની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગાંધીજીની તસવીરને ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન ચરિત્ર, જીવન મૂલ્યો તથા સિદ્ધાંતોની દ્રષ્ટાંતો સાથે વાત કરવામાં આવી હતી. આ સરસ્વતી વિદ્યાલયના જીલ પટેલે પોતાના વક્તવ્યમાં ખિસ્સામાં તો ઘણા લોકો ગાંધીજીને રાખતા હોય છે, પરંતુ દિલમાં કેટલા લોકો ગાંધીજીને રાખે છે. બાપુજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેમણે વર્ષો પહેલા સ્વચ્છતા મિશન હાથ ધર્યું હતું. આજના નેતાઓ જો બાપુ જેવું સાદગીભર્યું જીવન જીવે તો ભારત દેશને કોઈ દેશની સામે હાથ ફેલાવવો ન પડે. આઝાદી તો આપણે મેળવી લીધી છે, પરંતુ સાચી આઝાદી મેળવવી તથા જીવવી હશે તો બાપુના મૂલ્યોએ આપણા જીવનમાં ઉતારવા પડશે. બાપુમાં સાહસ વૃત્તિ, નિડરતા અને નિર્ણાયક શક્તિ સહિતના ગુણો હતા. ગુજરાતની ધરતીએ ભારતને બે વીર સુપુત્ર આપ્યા છે. ગુજરાતની ધરતીને નમન કરવાનું મન થાય છે તેમ જણાવ્યું હતું. આ સહિત તાલુકા કાનૂની સેવા સમિતિ જંબુસર દ્વારા કાનૂની જાગૃતિ અને શિક્ષણ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આઝાદી મળી ત્યારે આપણા રતન કે જેણે વિશ્વને આપણા ભારતીય સંસ્કૃતિ, ભારતની અણમોલ આ ભેટ કહેવાય આવા આ રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મ જયંતિ પ્રસંગે આપણે ગાંધીજી કોણ હતા ને એ તો તમે ને હું બધા જ જાણીએ, કારણ કે આપણે ભણીએ છીએ, સાંભળીએ છીએ, જોતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ. ગાંધીજી કોણ હતા એ બધા જ જાણે, પણ ગાંધીજી શું હતા? એટલે ભાઈ વક્તા હતા ને એમણે કહ્યું કે ગાંધીજી વિશે બધા બધું કહે, પણ એને જીવનમાં કેટલા ઉતારે. ભરૂચની તુલસીધામ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સરત 6 લાખ ઉપરાંતની મત્તાઓ પર હાથફેરો કરી જતા પંથકમાં ફફડાટ ઉભો થયો હતો. ભરૂચના સતત વાહનો અને શાક માર્કેટથી સતત ભરચક વિસ્તાર એવા તુલસીધામ સોસાયટીના વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક પોતાના પરિવાર સાથે તેઓની દીકરીના ઘરે ગયા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનના પાછળના દરવાજાનો નકુચો તસ્કરોએ તોડી ઘરમાં પ્રવેશી લાકડાના કબાટમાં રહેલા સોના ચાંદીના દાગીના, જેમાં સોનાનો સેટ 30 ગ્રામ, સોનાનું મંગળસૂત્ર 20 ગ્રામ, સોનાની 3 ચેન 30 ગ્રામ, સોનાની બુટ્ટી નંગ 6 20 ગ્રામ, સોનાના પેન્ડલ નંગ 6 6 ગ્રામ, સોનાની બંગડી નંગ 2 14 ગ્રામ, એક સોનાની લકી 10 ગ્રામ,
ચાંદીના સાંકડા એક જોડી 50 ગ્રામ, રોકડા રૂપિયા 50,000 મળી અંદાજી 6,31,000 ઉપરાંતની મત્તાઓ ઉપર તસ્કરો હાથ ફેરો કરી જતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. સી ડિવિઝન પોલીસે મકાન માલિક સોમાભાઈ પરમારની ચોરી અંગેની ફરિયાદ લઈ અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાની કવાયત આરંભી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ નિમિત્તે સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપના 60 સભ્યોએ સાયકલ રેલી કાઢી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સવારે 6 કલાકે ભરૂચના જાડેશ્વર રોડ ખાતે આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્સથી ભરૂચ સાયકલ ગ્રુપના 60 સભ્યો સાયકલ રેલી લઈ જાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી ચોકડીથી ભોલા ભૃગુઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે પહોંચ્યા હતા. સાયકલિસ્ટ દ્વારા સ્ટેચ્યુ પાર્કમાં રહેલ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હું સૌરભ મહેતા, ભરૂચ સાયકલિસ્ટનો ગ્રુપ મેમ્બર. આજ રોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અમે અરાઉન્ડ 50-60 સાયકલિસ્ટ, જે લોકો ભરૂચ ગ્રુપના સાયકલિસ્ટ છે, એ લોકો મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છે. સાયકલિંગ થ્રુ અમે આઇનોક્સ મલ્ટીપ્લેક્સથી જાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, મિપકો ચોકડી, ત્યાંથી કસક, કસકથી 5 બત્તી અને અમારો અંતિમ મુકામ હશે સ્ટેચ્યુ પાર્ક, જે કલા મંદિર જ્વેલર્સની સામે છે. ઝઘડિયાના દુવાપુરા ખાતે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ભારત દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ઝઘડિયા તાલુકાના દુમલ્લા વાઘપુરા પંચાયતના પટાંગણમાં ગાંધી જયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેખાય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો સહિત જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્ર સિંહ વાસદિયા તેમજ ઝઘડિયા તાલુકાના ભાજપના આગેવાન રશ્મિકાંત પંડ્યા, દુમલ્લા વાઘપુરાના ડેપ્યુટી સરપંચ મનુભાઈ વસાવા તેમજ સંજયભાઈ વસાવા તેમજ સુનિતાબેન વસાવા, રજનીકાંતભાઈ પટેલે હાજરી આપી હતી. ભારત દેશમાં આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે દુમલ્લા વાઘપુરા પંચાયતમાં તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહજી, તાલુકા પંચાયતના સદસ્ય સુનિતાબેન, ભાર્ગવભાઈ, અન્ય આગેવાનોની હાજરીમાં અને સરપંચ મનુભાઈ એમની સાથે સભ્ય પંચાયતના અને તમામ ગામના આગેવાનોની હાજરીમાં ગાંધીજીના ફોટાને પુષ્પહાર કરીને ગાંધી જયંતિની ઉજવણી અત્યારે કરવામાં આવી. ગ્રામ પંચાયત દ્વારા ભર ચોમાસે રસ્તાને ખોદી ગટરનું લાઈન કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ કામ અધૂરું મૂકી દેતા રસ્તો ખૂબ જ બિસ્માર બની ગયો છે, જેથી શાળાએ જતા બાળકોને પણ કાદવ કિચડમાં ચાલીને જવું પડે છે. આ રસ્તાનું જલ્દીથી સમારકામ કરાવવામાં આવે તેવી તંત્ર સામે સીમોદરા ગામના લોકો માંગ કરી રહ્યા છે. સીમોદરા ગામમાં આ જે ફળિયું છે તે સ્કૂલવાળું ફળિયું એને ઓળખે છે. મારા ગામમાં જે પ્રશ્ન છે તે આ એ છે કે આ જે રસ્તો છે એ ખૂબ જ ખરાબ હાલતમાં છે. અહીંયા અત્યારે અહીંયાથી બાળકો આવ જાવ કરે છે, વાહનોની પણ અવર જવર માટે ખૂબ જ તકલીફ છે. સામા ચોમાસે રસ્તાને વચ્ચેથી ખોદીને ગટર લાઈનનું જે કામ છે તે કરવામાં આવેલું છે. અમારી જાણ કર્યા બાદ પણ જે આ કામ થયું છે અને ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તે માટે મારી આ મીડિયા દ્વારા તંત્રને અરજ છે કે આ રસ્તાની જે રિપેરિંગની કામગીરી છે એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી અમને સ્થાનિક લોકોને પડતી અગવડ દૂર થઈ શકે. મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન દ્વારા કોરોના રસી કેમ્પનું આયોજન કરાયું હતું. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા અર્બન હેલ્થ સેન્ટર લાલ બજારના સંકલનથી કોવિડ-19 રસીકરણ અંગે વિશેષ કાર્યક્રમનું સંસ્થાના કેમ્પસમાં આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં નિયામક જુનેલ સૈયદના માર્ગદર્શન હેઠળ જેએસએસના તાલીમાર્થીઓ તથા આસપાસના મ્યુનિસિપલ વોર્ડ નંબર 10 અને 11ના નાગરિકો માટે સર્વિસેસ આયોજિત કરાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી અર્બન હેલ્થ સેન્ટર લાલબજારના સભ્યો ડોક્ટર આરતીબેન પટેલ, મેડિકલ ઓફિસર રવિન્દ્રભાઈ પટેલ, MPHW સુપરવાઇઝર બિનલબેન પાલજા, PH સુપરવાઇઝર રિધમભાઈ પટેલ, MPHW દામિની અમીન સ્ટાફ નર્સ અને કોમલ ચૌહાણ તથા FHW તથા જન શિક્ષણ સંસ્થાના પ્રોગ્રામ સ્ટાફના સાહિનાબેન શેખ, શીતલબેન ભરૂચા, ગીતાબેન સોલંકી, ક્રિષ્નાબેન કથોલિયા તેમજ ઓફિસ સ્ટાફમાંથી II પટેલ, જયમ કાગઝી, હેતલ પટેલ, MH શેખ, JM શેખ વગેરે નામોએ ફરજ બજાવી હતી. કાર્યક્રમમાં 100થી વધુ લોકોએ લાભ લીધો હતો અને આ JSSના અધ્યક્ષ તથા નિયામક આરોગ્ય વિભાગનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. ગુજરાતના ઇન્ટરનેશનલ અમ્પાયર અમિત સાહેબા પોતે 2 દિવસીય કાર્યક્રમમાં હાજર રહેશે. અહીંયા અમ્પાયરોને ટ્રેનિંગ આપવામાં આવશે. અત્યારના લગભગ 150 જેટલા પ્લેયર્સ એમ્પાયરો અને ટ્રેનિંગ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે અને વિશેષમાં ક્રિકેટમાં રૂચિ ધરાવતા એક મહિલા પણ એમ્પાયર ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા છે. ક્રિકેટ માટે ભરૂચ ઘણી સારી જગ્યા છે. એમ્પાયર ક્ષેત્રમાં ખાસ રૂચિ ધરાવતા લોકો માટે સારી એવી તક મળી છે, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ હાજર રહી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનને ધન્યવાદ આપી રહ્યા છે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અમ્પાયર સેમિનાર રોટરી ક્લબ ભરૂચ ખાતે ગોઠવવામાં આવ્યો છે. આ સેમિનાર 2 દિવસનો છે. આપણું ગૌરવ આપણા જ ગુજરાતના ઇન્ટરનેશનલ અમ્પાયર અમિત સાહેબા પોતે 2 દિવસ અહીંયા રહીને અહીંયા અમ્પાયર્સોને ટ્રેનિંગ આપવાના છે. અત્યારના લગભગ 150 જેટલા પ્લેયર્સ આ ટ્રેનિંગ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે અને વિશેષ કરીને એક ગર્લ એટલે એક લેડીઝ પણ અહીંયા આગળ ઉપસ્થિત થયા છે અને એ પણ અહીંયા આગળ ટ્રેનિંગ લઈ રહ્યા છે. ક્રિકેટ માટે ભરૂચ એમ કહી શકાય કે એક બહુ સારી જગ્યા છે, જ્યાંથી ઉભરતા ખેલાડીઓ ભરૂચમાંથી મળે છે. પણ સાથોસાથ અમ્પાયરિંગની ક્ષેત્રમાં પણ જે લોકો રૂચિ ધરાવે છે એના માટેનો આ અમ્પાયરિંગ સેમિનાર યોજવામાં આવ્યો છે. હું ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનની મારી આખી ટીમને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું ને અમિત સાહેબા જે વિશેષ કરીને આ સેમિનારમાં ભાગ લેવા જે આવ્યા છે એમનું પણ હું સ્વાગત કરું છું ને એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર. પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ. આવો, ખાવ અને ખવડાવો. અમારી બીજી શાખા તવરા રોડ ઉપર. આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચમાં નગર સેવકોનું સ્વચ્છતા અભિયાનના ફોટા સેશન સતત હાસ્યાસ્પદ બની ગયું હોય તેમ અનેક વિસ્તારની ગંદકીની ઘટનાઓ સામે આવી છે. પેલા ઘણા સમયથી સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આ અભિયાન નેતાઓ માટે ફોટો સેશન બની ગયું છે. મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7, 8 અને 9ના નગરસેવકો સહિત અન્ય વિસ્તારના નગરસેવકોએ પણ પોતાના વિસ્તારમાં જાણે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા હોય તે રીતે સૂટ બૂટમાં નવા વસ્ત્રો ધારણ કરી સફાઈ કરેલા માર્ગો ઉપર સફાઈ કરી રહ્યા હોવાના ફોટો સેશન ફોટા પોતાના ફેસબુક આઈડી ઉપરથી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા આ ફોટાએ નગરજનોમાં ભારે હાસ્યાસ્પદ જગાવી છે અને ખરેખર સ્વચ્છતા અભિયાન ફોટો સેશન બની ગયું હોય તેના જીવતા જાગતા દાખલાઓ સામે આવી રહ્યા છે તેવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. ભરૂચ નગર સેવકો હોય સફાઈ અભિયાનમાં ફોટા સેશનના ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 8 સહિત કેટલાય વિસ્તારના લોકોએ ખરેખર કયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ તે અંગેના ફોટા અને વિડીયો અપલોડ કર્યા હતા. ફોટા સેશન કરાવનારા નગરસેવકોની પોલ છતી થઈ ગઈ હતી.
ભરૂચના ફાટા તળાવ સહિત મોટા ડભોયાવાડ, નાના ડભોયાવાડ, ઘાસ મંડાઈ સહિતના અનેક વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય અને વિસ્માર રસ્તાઓથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે ફોટા અને વિડિયો સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે, તો બિસ્માર રસ્તાઓ અને ઉબડખાબડ માર્ગોને કારણે લોકોના વાહનોને મોટું નુકસાન થયું છે। તદુપરાંત વાહનો આક્ષેપો સાથે પણ ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે। પાલિકા તંત્રને જિલ્લા વહીવટી તંત્રની આંખ ઉગડે તે પણ જરૂરી છે। નગર સેવકો ફોટો સેશનમાંથી બહાર આવી સાચા અર્થમાં સફાઈ અભિયાન કરે તે જરૂરી છે। ગાંધી વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ નગરપાલિકા તથા નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે ગાંધી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશને આઝાદ કરાવવામાં જેઓની મહત્વની ભૂમિકા હતી તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મજયંતિ, ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ નગરપાલિકા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા અધિક કલેક્ટર જેડી પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમાર, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સ્થાપક નરેશભાઈ ઠક્કર, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ઉપસ્થિતોને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા હતા અને ત્યારબાદ નારાયણ વિદ્યા વિહારના સ્ટાફે ગાંધીજીને સમર્પિત કરતા તેઓના ભજનો રજૂ કર્યા હતા। મારા પરિવારથી, મારા મોલ્લાથી, મારા કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। પોતે સ્વચ્છતા માટે દર વર્ષે 100 કલાક, એટલે કે અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ, ન ગંદકી કરીશ। ઉપકાર કરે કમનસીબે આજે એવું કહેવું પડે કે બધી જ પરિસ્થિતિની અંદર પર્યાવરણ તો કે પર્યાવરણ બચાવો, પાણી તો કે પાણી બચાવો, પૃથ્વી તો કે પૃથ્વી બચાવો, બધું જ બચાવની સ્થિતિમાં આવી ગયું। આવનારી પેઢીને શું આપીશું એ સૌના માટે મોટો પ્રશ્ન છે। અતિ ટૂંકા ગાળામાં પણ આપને અમે આમંત્રિત કર્યા, આપ સર્વજનો અહીંયા પધાર્યા છો, એમનું સ્વાગત કરું છું અને સૌથી વિશેષ કલેક્ટર સાહેબ આજે આપણી વચ્ચે છે, એડિશનલ કલેક્ટર સાહેબ આપણી વચ્ચે છે, દુષ્યંતભાઈ, મારુતિસિંહ, ધનજીભાઈ, પ્રમુખશ્રી અને આ બધા જ અહીંયા આજે આપણી સાથે આપણને ગૌરવાન્વિત કરવા માટે ઉપસ્થિત છે, એ સર્વનું સ્વાગત છે। તમામ એન્ટ્રી અને એક્સિટ પોઈન્ટ તથા મહત્વના પોઈન્ટ કવર થઈ શકે તેવી રીતે 24 પોઈન્ટ ઉપર 39 કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં 45 દિવસ સુધીનો ડેટા બેકઅપ રહેશે। આ તમામ કેમેરા ઓપ્ટિકલ ફાઇબર કેબલથી કનેક્ટ કરવામાં આવ્યા છે તથા લાઇટ ન હોય તેવા સંજોગોમાં પણ 8 કલાકનું બેટરી બેકઅપ
દરેક કેમેરામાં રાખવામાં આવ્યું છે। ઝઘડા જીઆઈડીસીના તમામ એન્ટ્રી અને એક્ઝિટ તથા મહત્વના પોઈન્ટ કવર કરતા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે તથા સીસીટીવી કેમેરાના લીધે ગુના કરતા લોકો ડરશે અને આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ બનતા અટકશે। પોલીસની ત્રીજી આંખ સમાન સીસીટીવી પ્રોજેક્ટ ઝઘડિયાજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના સમગ્ર ભરૂચ જિલ્લાનો પ્રથમ અને ખૂબ ઉપયોગી સાબિત થશે। આજરોજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પોલીસ વિભાગની વિનંતીને માન આપી અને ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સેફ્ટી અને સિક્યુરિટી માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી। કુલ 14 લોકેશન ઉપર 39 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે અને સમગ્ર જીઆઈડીસી વિસ્તારને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે। આ કેમેરાનું 45 ડેઝનું બેકઅપ છે, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી કનેક્ટ કરેલા કેમેરા છે અને એનપીઆર ટેકનોલોજી સાથેના ખૂબ હાઈ ડેફિનેશનના કેમેરા છે। ભવિષ્યમાં આ વિસ્તારમાં આ કેમેરા સમગ્ર જીઆઈડીસી વિસ્તારને કોઈપણ અસામાજિક તત્વો કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિથી બનતી અટકે અને જો બને તો એ શોધવામાં ખૂબ અમને ઉપયોગી થશે। પોલીસ માટે આ કેમેરા ત્રીજી આંખ સાબિત થશે। જીઆઈડીસી વિસ્તારમાં કેમેરા લાગી ચૂક્યા છે, ભવિષ્યમાં પણ એમાં અપડેશન કરવામાં આવશે। સાથે સાથે જીઆઈડીસી વિસ્તાર અને આજુબાજુના 13 ગામો માટે અલગથી એક સ્વતંત્ર પોલીસ સ્ટેશન પણ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને એ ટૂંક સમયમાં એ પોલીસ સ્ટેશનની પણ એટલે કે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની પણ શરૂઆત કરવામાં આવનાર છે। આ તમામ પ્રયાસોથી સમગ્ર ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર સુરક્ષિત રહે, અહીંના તમામ ઉદ્યોગો ખૂબ પ્રગતિ કરે અને આ ઉદ્યોગોની મદદથી રાજ્ય અને રાષ્ટ્રની ખૂબ ઉન્નતિ આર્થિક પ્રગતિ થાય એવી શુભકામનાઓ આપું છું। તાત્કાલિક રિપેરિંગ જરૂરી છે જેથી બ્રિજ રિપેરિંગ અર્થે બંધ કરી ભરૂચથી વડોદરા તરફ જતા તમામ વાહનોને વડોદરાથી ભરૂચ તરફ આવતા હોય હાઈવે પર ડાયવર્ટ કરી નેશનલ હાઈવે નંબર 48 જૂનો નેશનલ હાઈવે 48ના ભરૂચ વડોદરા વડેડિયા પાસે આવેલ ભૂખી ખાડી ટુ લેન નેરો બ્રિજ ઉપર વાહનોની અવર જવર માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જેડી પટેલે તારીખ 4/10/2021 થી 8/10/2021 સુધી દિન 5 માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે પ્રતિબંધ ફરમાવ્યો છે। સદર રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચથી વડોદરા તરફ જતા તમામ પ્રકારના વાહનોથી ભરૂચ આવતા બ્રિજ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવનાર છે। પ્રોજેક્ટ મેનેજર વડોદરા ભરૂચ ટોલવે લિમિટેડ એ ભરૂચથી વડોદરા તરફ જતા તથા વડોદરાથી ભરૂચ તરફ અવર જવર કરતા તમામ પ્રકારના વાહનોને કારણે બ્રિજ હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઇડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફ્ટી ગાર્ડની વ્યવસ્થા કરવાની પણ તાકીદ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। એસએનટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેશનલ હાઈવે 48 ઉપરના વરેડિયા નજીકની ભૂખી ખાડી નજીકનું બ્રિજને મરામત કરવાની લઈ 5 દિવસ માટે જિલ્લા વહીવટતંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। તેના કારણે અન્ય માર્ગ ઉપર તમામ વાહન વ્યવહાર ડ્રાઇવર્ટ કરવામાં આવનાર છે, ત્યારે લોકોએ ટ્રાફિક જામનો ભોગ બનવું પડશે તે નિશ્ચિત છે। એસએમપી ન્યૂઝ સાથે રિપોર્ટર ફિરોજ મલિક, પાલેજ। ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ
પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોને સૂતળની આંટી સમર્પિત કરી પુષ્પાંજલિ પાઠવી તેઓને યાદ કરવામાં આવ્યા હતા. દેશની આઝાદીમાં પોતાનો સિંહફાળો ભજવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતિ નિમિત્તે તથા લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાન પુરુષોની આ તસવીરને સૂતરની આંટી અને ફુલહાર અર્પણ કરી તેઓને પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના જિલ્લા અને શહેરના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ પણ મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે બંને મહાન પુરુષને દેશ માટે આપેલા બલિદાન અંગે યાદ કર્યા હતા. આજના દિવસ અંગે સંદીપ માંગરોલાએ પણ સંપૂર્ણ માહિતી આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી પૂર્વ વડાપ્રધાન આ બંને મહાપુરુષોની આજે જન્મ જયંતિનો પ્રસંગ છે. આ બંને મહાપુરુષોએ આઝાદીની અંદર ખૂબ મોટું યોગદાન આપેલું છે અને એમની પ્રેરણાથી દેશ અંગ્રેજોની વર્ષો જૂની ગુલામીમાંથી મુક્ત થયો છે. સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાના તમામ દેશો સન્માનની દ્રષ્ટિએ જુએ છે. જેટલું માન સન્માન ભારતમાં મળે છે એનાથી પણ અનેક ગણું માન સન્માન વિદેશોમાં મહાત્મા ગાંધીને મળેલું છે, ત્યારે એ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ આજે જન્મજયંતિ છે અને જય જવાન જય કિસાનનો નારો એમણે બુલંદ બનાવેલો છે, એવા સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ આજની જન્મજયંતિના પ્રસંગે કોટી કોટી વંદન કરીએ છીએ. આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને આગેવાનોએ બંને મહાપુરુષોને પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.